બાકરોલ ખાતે લારી વિતરણ કાર્યક્રમ યોજાયો. આણંદ જિલ્લાના બાકરોલમાં નોર્થ વેસ્ટ રિલીફ ટ્રસ્ટ યુકેના સહયોગથી મધ્ય ગુજરાત મુસ્લિમ સમાજ દ્વારા હલોલ રોજી કમાવવા માટે સહાયરૂપ થાય તેવા ઉમદા હેતુથી આણંદ અને આસપાસમાં વસતા ગરીબ વ્યક્તિઓને 30 નંગ હાથ લારીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સંસ્થા તરફથી અલગ અલગ જિલ્લામાં કેમ્પો યોજી જરૂરિયાતમંદ વ્યક્તિઓને હાથલારી, ટ્રાઇસિકલ, સિલાઈ મશીન તેમજ રોજી કમાવવાના અલગ અલગ સાધનો આપી સમાજને મદદરૂપ થવાના પ્રયત્નો કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં નોર્થ વેસ્ટ રિલીફ ટ્રસ્ટના હોદ્દેદારો એડવોકેટ શાહનવાઝ ખાન પઠાણ, રિટાયર્ડ PI લિયાકત ખાન પઠાણ, સોહેલ ખાન પઠાણ, શબીર ખાન શેખ, ઇબ્રાહીમભાઈ તથા મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ કરીમભાઈ મલેક, સચિવ અસગરભાઈ શેખ, મંત્રી સિરાજભાઈ કુરેશી, કન્વીનર નસરુદ્દીન રાઠોડ, શહેર પ્રમુખ અસીમ ખેડાવાળા, કોર્પોરેટર ઇકબાલ હુસેન, યુસુફભાઈ મલેક, લિયાકત ખાન પઠાણ, ફિરોઝ ખાન પઠાણ અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર અલ્તાફ મલેક, દીવ મિરર ન્યૂઝ, આણંદ. અસલામુ આલૈકુમ. આજે આણંદ તાલુકાના બાકરોલ ગામે નોર્થ વેસ્ટ રિલીફ ટ્રસ્ટ UK દ્વારા અને આપણા શાહનવાઝ ખાન સાહેબ વડોદરાથી પધારે છે એમના માધ્યમથી મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજને વચ્ચે રાખી અને 30 હાથલારીઓનું વિતરણ, જે લાભાર્થીઓ ગરીબ છે, જે હાથલારીઓ ચલાવે છે, મજૂરી કરે છે, જે લોકો હાથલારીઓ ભાડી લઈને અથવા તો એમની પાસે લારીઓ નથી અને એમને ઈચ્છા છે કે ભાઈ મજૂરી કરવી, શાકભાજીની લારી કરવી, બીજી કંઈ ધંધો કરવો, એના માટે હાથલારીઓનું વિતરણ રાખેલું છે અહીં બાકરોલ ગામમાં. અને આ જે ટ્રસ્ટ છે એ આખા ગુજરાતમાં ખૂબ સારી રીતે કામ કરે છે અને 2002ના તોફાનોમાં મકાનો બનાવી આપવાનું કામ, જ્યારે અર્થક્વેક આવ્યું તે વખતે તૂટી ગયેલા મકાનો બનાવી આપવાનું કામ, ગરીબ બહેનોને સીવવાના સંચા, અપંગ લોકોને ટ્રાઇસિકલ આપવી, સામૂહિક લગ્ન કરવા, ખતના કેમ્પો કરવા, આંખના કેમ્પો કરવા, ખૂબ મોટું કામ કરી રહ્યું છે. એ ટ્રસ્ટે મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ પર વિશ્વાસ રાખી અને ઘણી બધી હાથલારીઓ અને ઘણી બધા ઇક્વિપમેન્ટ લોકોને આપ્યા છે. આજે એ કામ કરવા માટે આપણી સાથે શાહનવાઝ ખાન સાહેબ અને લિયાકતી ખાન સાહેબ રિટાયર PI એમની આખી ટીમ આવી છે અને મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજના મંત્રી સિરાજભાઈ અને આપણા કન્વીનર નસરુભાઈ, અસીમ ખેડાવાલા અને એમની ટીમ આજે કામે લાગી છે અને એમણે વેણી વેણીને